ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર સ્વ અધ્યયન પોથી ભાગ એક જોવાના છીએ એમાં પર્યાવરણ ભાગ એક જોયું આપણે ચાલુ યાદ કરીએ એમાં ચાલુ યાદ કરીએમાં હવે ભાગ બે આપણે જોવાના છીએ તો મહાવરો એક આપણે ચોસઠ પેજ રૂપે સુધી જોયું હતું માહિતી હવે આપણે આગળ વધીએ ત્યાંથી કે તમારા ઘરમાં કોણ કયા કયા કામ કરે છે તમારા ઘરની વાત છે એટલે તમારું ઘરનું લખવાનું થશે અહીંયાથી જોઈને લખવાનું નથી સમજ પૂરતું છે મારા મમ્મી રસોઈ બનાવે છે કપડાં ધોવે છે વાસણ કરશે છે પછી દૂધ લેવા જાય છે અને પાણીનો ટાંકો ભરે છે આ મમ્મી બધું કામ કરે છે પપ્પા હોય તો એને વાડીનું કામ હોય એટલે એને ઘરે કંઈ હોય નહીં અથવા તો શાકભાજી લેવા જવાનું થાય તમે ઘરમાં કયા કામમાં મદદ કરો છો તો હું મારા મમ્મીને બજારમાંથી જોઈતી વસ્તુ લઈ આપું છું ક્યારેક કચરો કાઢી આપું છું અને નાના હોય ઘરે પાણી તો એને પાં છું ત્રીજો પ્રશ્ન છે તમારા ઘરે ઘરકામમાં કોણ કોણ મદદ કરે છે તો અમારા ઘરે ઘરકામમાં મારા મમ્મી પપ્પા દાદા દાદી અને બી અને બહેન મદદ કરે છે મહાવરો બે છે તમારા ઘરમાં રોજ થતાં કામોની યાદી બનાવો તે કામ કોણ કરે છે અને તેમનું નામ લખો તો ઘરના કામ અને કામ કરનાર કુટુંબના સભ્યોના નામ છે તો રસોઈ બનાવી અહીંયા તમારું ઘરનું તમારે લખવાનું થશે રસોઈ બનાવી તો મમ્મી અને બહેન કપડાં ધોવા તો મમ્મી અને બહેન વાસણ ધોવા વાસણ ઘસવા થાય મમ્મી અને બહેન અનાજ સાફ કરવું હોય તો મમ્મી અને દાદી હોય કસરા પોતા કરવામાં તો મમ્મી અને બહેન ઘરની સફાઈ તો મમ્મી અને બહેન અને પાણીના ગોળા એવું ભરવાનું ટાંકા દેવું તેમાં મમ્મી અને બહેન આવે મહાવરો ત્રણ છે ઘરના કામોમાં તમારા કુટુંબના સભ્યોની ટેવ વિશે ઉદાહરણ મુજબ લખો તો ઘરના સભ્યોનું નામ લખવાનું એના વિગત લખવાની ઘરની અને એની ટેવ લખવાની તો એ મમ્મી તો રસોઈ બનાવવી તો મમ્મી રસોઈ કરતી વખતે ચોખ્ખાઈની ટેવ રાખે છે પપ્પા તો પાણી ભરવું અથવા લેશન કરાવવું તો પાણીનો બગાડ કરવો નહીં એને અક્ષર ચોખા કરાવવા એની ટેવ છે પછી દાદા છે શાકભાજીની ખરીદી સ્વચ્છ પાણીથી ધોવે છે અને સારા સારા શાકભાજી લાવે દાદી તો રસોઈ બનાવી અને સોખાઈની ટેવ બહેન અથવા ભાઈ તો કસરા પોતા અથવા તો રૂમ સફાઈ પંખો ને બધું પાણીનો બગાડ કરવો નહીં કાકા તો બાઇક સફાઈ હોય તો વ્યવસ્થિત ચાપ કરવાનું કાકી તો વસ્તુની દેખભાળ વસ્તુ યોગ્ય જગ્યાએ મૂકવી આને ટેવ હોય મહાવરો ચાર છે તમારા કુટુંબ અને પાડોશના કુટુંબ વચ્ચે નીચે આપેલ બાબતોમાં શું સરખાપણું છે અને શું તફાવત છે એના વિશે લખો તો વિગત છે તમારું કુટુંબ અને પાડોશનું કુટુંબ તો સવારની દૈનિક ક્રિયાઓ તો વહેલા ઉઠવું તો એ પણ વહેલા ઉઠે છે ઘર અને આસપાસની સફાઈ તો અમે જાતે કરીએ અને તેઓ પણ જાતે આ ગામડામાં સેમ હોય બધું સાંજની દૈનિક ક્રિયાઓ તો ભોજન બાદ કુટુંબ પ્રાર્થના અને ભોજન બાદ કુટુંબ પ્રાર્થના ઘરના સભ્યો સાથે હરવા ફરવા જતી વખતે તો અલગ અલગ અને અલગ અલગ મહાવરો પાંચ છે ઘરના કામ કુટુંબના જે સભ્યો કરે છે તેની સામે નીચેની કરવાની છે તો શાકભાજીની ખરીદી તો માતા પિતા દાદા દાદી ગામડામાં આ બધા એ હોય સિટીમાં અલગ અલગ હોય કપડાંની ઇસ્ત્રી તો એ માતા અને બહેન હોય આપણને આવડતું હોય તો આપણે જાતે કરી શકીએ પંખાની સફાઈ તો એ તો આપણે કરી શકીએ અને પિતા પણ કરી શકીએ પછી સોફા કે માળિયાની સફાઈ તેમાં માતા અને બહેન આવે કપડાંને ગઢી વાળવી સ્ત્રી હાથે એ માતાને બહેન પક્ષીને ચળ નાખવું તો એ દાદા દાદીનું કામ હોય પાણી ભરવું તો એ માતા પિતા અને બહેનને આપણે આવવી ઘરમાં સુશોભન કરવું હોય તો માતા પિતા પણ કામે મદદ કરાવે છે એમાં બહેન ભાઈ ગમે આપણે લખી શકીએ હવે મારું કુટુંબ એટલે કે તમારું કુટુંબ અહીંયા મેં મારું લખ્યું છે તમારે તમારું લખવાનું છે જો એમાં તમારું નામ તમારી ઉંમર તમારી માતાનું નામ માતાનો વ્યવસાય પિતાનું નામ પછી પિતાનો વ્યવસાય દાદાનું નામ દાદીનું નામ બહેન અને ભાઈ આ રીતે લખવાનું છે મહાવરો સાત છે મારું વૃક્ષ આગળની માહિતીના આધારે લખવાનું છે ઉપર જે માહિતી તમે લખી એના આધારે તમારે લખવાનું છે તો અહીંયા દાદા દાદી તો એ પિતાના મમ્મી પપ્પા હોય તે અને માતાના મમ્મી પપ્પા હોય એને નાના નાની કહેવાય હવે મહાવરો એક આગળ જોઈએ તો કે વોઠથી પાણી પીતા હોય તેમાં લાલ રંગ કરવાનો અને જીભથી પાણી પીતા હોય તેમાં લીલો રંગ તો આમાં રંગ કર્યો નથી પણ તમારે કરી દેવાનો છે પહેલું ચિત્ર કોડાનું છે તે એ ઓઠથી આવશે એટલે એમાં લાલ પછી સિંહ છે એ જીભથી પછી ઊંટ એ વઠથી પછી શિયાળ છે એ વઠથી સર જીભથી પછી છસલું છે એ ઓઠથી બિલાડી જીભથી વાઘસે જીભથી પાણી પીવે કૂતરો પણ જીભથી અને ગાય છે એ ઓઠથી હવે મહાવભિયા છે અલગ પડતું હોય એના ઉપર ચોરસ એટલે વર્તુળ કરવાનું છે તો હાથી દેડકો કૂતરો અને કળો કડો સોરી ઘોડો તો એમાં અલગ શું પડે છે તો કે દેડકો શું કામ તો કે હાથી કૂતરો અને ઘોડો દેડકો અલગ પડે સિંહ સાબર ભેસ અને બળદ તો અમે સિંહ અલગ પડે શું કામ તો કે બાકીના બધા સિંગવાળા છે ગરવાળી વાંધો અને કીડી અને સસલું તો અમે સસલું અલગ પડે બાકી બધા દિવાલે સાલવા છે કોયલ છકલી બકરીને માખી આ બધા ઉડવાવાળા છે અસગર મગર અળસ્યું સાપ તો એમાં મગર મગર પગ વહીને બાકી બધા પેટે સરખીને ચાલે વાઘ માછલી કાશબો અને બગર આ બધા પ્રાણી એ પાણીમાં રહેવાવાળા છે

કરોળીઓ હાથી કીડી માછલી મકોડા એપો પોટેમસ ઉંદર કાગળો બકરી ગધેડું સાંભળીને બુલબૂલ તો પાણીમાં રહેતા હોય એમાં એક આવશે માછલી પછી હિપ્પો પોટે મસ પછી દરમાં રહેતા હોય તો એમાં કીડી મકોડા અને ઉંદર આવશે જમીન ઉપર તો આથી રહે બકરી પણ રહે અને ગધિયાળું પણ રહે ઘરમાં તો માણસ ગરોળી અને કરોળી પછી વૃક્ષ પર તો વાંદરો ખિસકોલી કાગડો સંભળી અને બુલબૂલ આ રીતે આ બધા વર્ગીકરણ કરવાના થશે હવે છાસ અને પ્રાણીઓ જોડો તો વાંકી છાસ હોય એ અને સીધી છાસ તો જોઈએ બગલો તો એ સીધી સાસમાં ચકલી સીધી સાસમાં પછી કબૂતર સીધી સાસ કોયલ સીધી આટલા આવશે પછી વાકીન છાસમાં તો ચમડી ગીધ અને કુવડ અને પોપટ આ ચારા બધું આ રીતે ચેપ્ટર હતું છાલો યાદ કરીએ એમાં ભાગ એક આપણે મૂકી દીધો હતો અને ભાગ બે આપણે અત્યારે જોયો તો હવે આપણે ભાગ બે અહીં પૂર્ણ કરીએ છીએ હવે આપણે પર્યાવરણમાં મળશ્યું પાઠ નંબર બેમાં કેમકે પાઠ એક જે હતો રોજની શાળા જઈએ એનું સોલ્યુશન આપણે મૂકી દીધેલું હતું હવે આપણે નેક્સ્ટ વિડીયો કે પાઠ નંબર બે જે છે પર્યાવરણ કાનથી કાન એ વિડીયો આપણે હવે એમાં મળશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેવા બદલ તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર તો હવે મળશું આપણે બીજા વિડીયોમાં